अरवली जिल्लामां रवि सीझनमां ખેડૂતોએ 67,000 હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું। વાવેતર બાદ પાંચ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પોતાનો પાક લઈ મોડાસા એપીએમસી વેચવા આવતા એપીએમસી ખાતે રોજના 1,000 બોરી ઘઉંની આવક ચાલુ થઈ। માર્કેટયાર્ડમાં ઘઉંના 385-380 રૂપિયા પ્રતિ 20 કિલો ભાવ પડી રહ્યા છે, પણ ખેડૂતોને એપીએમસીમાં ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 15 રૂપિયાથી 60 રૂપિયા સુધી નુકસાન જઈ રહ્યું છે। સરકાર દ્વારા ઘઉંનો ટેકાનો ભાવ 395 રૂપિયા પ્રતિ 20 કિલોનો નક્કી કરાયો છે, પણ હજુ સુધી ટેકાના ભાવે ખરીદી માટે કોઈ જ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવતી। ખેડૂતોને ટેકાના ભાવ કરતા નીચા ભાવે ઘઉં વેચવા મજબૂર બનવું પડી રહ્યું છે। તો આ તરફ લગ્નસરાની સીઝનમાં ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોવાને પગલે ન છૂટકે ખેડૂતો નુકસાન વેઠવીને ઘઉં માર્કેટના વેપારીઓને વેચી રહ્યા છે। સમિતિ મોડાસા ખાતે નવા ઘઉંની આવકો હવે શરૂ થઈ છે। રોજની 1,000 બોરી જેવી આવકો અત્યારે આવી રહી છે। એવરેજ ઘઉંના 350-70 પડી રહ્યા છે। લોકવન ઘઉંના 370-80 રૂપિયા જેવું પડી રહ્યું છે ખુલ્લા બજારમાં। અને આગામી સમયમાં જેમ જેમ ખેડૂતોની લણણીનું કામ શરૂ થશે અને ઘઉં વધારે પ્રમાણમાં યાર્ડમાં આવવાના ચાલુ થશે। યાર્ડ મોડાસામાં ઘઉં વેચવા માટે આવ્યા છીએ। માર્કેટમાં ઘઉંની હરાજી 350-370 બોલાય છે, એ ઘઉં અમને પોસાતા નથી। ઘઉંનો ઉતારો બહુ ઓછો છે આ સાલ, અને સરકારનો ભાવ 395 વધેલો છે, એના ઉપર જો ઘઉં વેચાય તો અમને ઘઉં પરવડે એવો છે, એ સિવાય અમને ઘઉં પરવડે એમ, કારણ કે મજૂરી અત્યારે મોંઘવારી છે। અરવલ્લી જિલ્લામાં 65,000 હેક્ટરમાં જે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે, જે હવે ઘઉં તૈયાર થઈ ગયા છે ત્યારે ખેડૂતો હવે માર્કેટની અંદર વેચવા માટે આવી રહ્યા છે। જે મોડાસા માર્કેટયાર્ડમાં અત્યારે હાલ જે ખેડૂતો દૂર દૂરથી જે માલપુર મેઘરજ અને બાયડ જે ધનસુરા સહિતના જે વિસ્તારોની અંદરથી જે અહીંયા ઘઉં લઈને જે વેચવા માટે આવી રહ્યા છે, ત્યારે જે ઘઉંના ભાવ જે ટેકાના ભાવ છે તેના કરતાં જે ઓછા ભાવ પડી રહ્યા છે। એક બાજુ જે લગ્નસરાની જે સિઝન આવી રહી છે ત્યારે ખેડૂતોને પોતાનો ખર્ચો કાઢવા માટે અત્યારે હાલ એક ઘઉં વેચવા માટે મજબૂત થવું પડ્યું છે। ત્યારે ખેડૂતોની એક માગણી છે કે સરકાર દ્વારા જે ટેકાના ભાવે જે ખરીદી થતી હોય છે તે ઘઉંની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે અને યોગ્ય જે ભાવ આપવામાં આવે તે ખેડૂતો માગણી કરી રહ્યા છે। સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।